धोरण 10 प्रकरण 2 लेक्चर 5 आपणे सूत्रनी मददथी बहुपदीओना शून्योना सरवाळा तथा गुणाकार मेळवाना प्रश्ननी चर्चा करवाना छीए। आ प्रकारना प्रश्नो टोटली आ प्रकरण जे छे ए प्रश्नपत्रमां बोर्डना प्रयोगरूप प्रमाणे 6 गुण लख्यू छे, परंतु एना 5 गुणना प्रश्न पेपर स्टाइलमां जोवा मळे छे। हूँ पेपर स्टाइल पर जवा नथी मांगतो हतो, हूँ हमेशा एवुं इच्छतो होउं छुं कि तमाम प्रकारना प्रश्नोनी तैयारी होवी जोईए कि जेथी करीने परीक्षामां कोई पण प्रकारे प्रश्न क्रम बदलाय अथवा तो गुणभार बे टोटल 5 गुणनो प्रश्न कह्यो होय अने तमने एक 5 गुणना प्रश्नमां 2 गुणना 2 अने 1 गुणनो 1 एम प्रश्न पूछवानो होय, एना बदले 3 ગુણનો 1 અને 2 ગુણનો 1 એમ કરીને પણ 5 ગુણનું ગુણભાર કરી દેવામાં આવતું હોય છે। એટલે પેપર સ્ટાઇલ પર હું જવા નથી માંગતો, હું માત્ર પ્રશ્નો કોઈ પણ પ્રકારના તમને આવડે એવું ઈચ્છું છું। તો અહીં જે પ્રશ્નની હું ચર્ચા કરવાનો છું એ પ્રકારના પ્રશ્નો 1 ગુણમાં પણ પૂછાઈ શકે છે અને 2 ગુણમાં પણ પૂછાઈ શકે છે। મેં તમારી સામે એક બહુપદી લખી છે અને બહુપદીમાંથી તમે એના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે, પણ શૂન્યો નહીં મેળવવાનો, શૂન્યો મેળવ્યા વગર સૂચનામાં એવું લખ્યું હોય। પ્રશ્ન ઘણો સહેલો છે। સૌ પ્રથમ તો આપેલી જે બહુપદી છે, આપેલી બહુપદીને એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવતા એક્સ સ્ક્વેરનો સહગુણક એ બરાબર 2 મળે છે, એક્સનો સહગુણક બીનું મૂલ્ય 1 મળે છે અને અચળ પદ સીનું મૂલ્ય -6 મળે છે। અને હવે શૂન્યોના સરવાળાનું આપણે મેળવેલું સૂત્ર લખીશું, આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ, જેમાં આપણે બી અને એની કિંમતો મૂકીશું જેથી શૂન્યના સરવાળાનું મૂલ્ય મળશે -1/2। એ જ રીતે શૂન્યના ગુણાકારની વાત કરીએ તો શૂન્યના ગુણાકારનું સૂત્ર થશે સી અપોન એ, એટલે કે અચળ પદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક, અને એ પ્રમાણે કિંમતો મૂકતા શૂન્યનો ગુણાકાર મળશે -6/2, જેમાં 6ને 2 વડે ભાગતા જવાબ મળે છે 3, એટલે શૂન્યનો ગુણાકાર મળ્યો આલ્ફા ગુણ્યા બીટા બરાબર -3। બીજો એક પ્રશ્ન લખ્યો છે પી ઓફ એક્સ બરાબર 4x² -9। આપણે આ બહુપદીના શૂન્યોના સરવાળા અને ગુણાકારના મૂલ્યો મેળવવા છે, તો સૌ પ્રથમ આપણે એને સૂત્ર સાથે સરખાવીશું। તો આપેલી દ્વિઘાત બહુપદીને દ્વિઘાત બહુપદીના સૂત્ર સાથે સરખાવતા એક્સ સ્ક્વેરનો સહગુણક એનું મૂલ્ય 4 મળે છે। બહુપદીમાં એક્સવાળું પદ જ નથી, એટલે એક્સવાળા પદનો સહગુણક બીનું મૂલ્ય 0 મળે છે અને અચળ પદ સીનું મૂલ્ય -9 મળે છે। હવે આગળ ગણતરી કરીતી એ જ પ્રમાણે શૂન્યનો સરવાળો -2/a સૂત્ર મુજબ બીનું મૂલ્ય 0 છે, ભાગાકારમાં એની કિંમત લખીશું 4, 0/4નો જવાબ આવશે 0। અને શૂન્યના ગુણાકારની વાત કરીએ તો શૂન્યનો ગુણાકાર થાય છે c/a, અને માટે એનું મૂલ્ય મળશે સીની કિંમત છે -9, એની કિંમત છે 4, એટલે શૂન્યનો ગુણાકાર મળશે -9/4। પ્રેક્ટિસ માટે બોર્ડ ઉપર 3 રકમો મેં લખી છે, 3 બહુપદીઓ લખી છે જેના શૂન્યો મેળવ્યા વગર જ એના સરવાળા, શૂન્યોના સરવાળા અને ગુણાકારો મેળવવાના છે। નેક્સ્ટ ટોપિક છે શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી મેળવો। આ મુદ્દો આગળ હમણાં જે મુદ્દો શીખ્યા એનો ઉલટા ક્રમનો મુદ્દો છે, તો જેને સમજવા માટે આપણે સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 2ની રકમો વિશે ચર્ચા કરીશું। તો સ્વાધ્યાય 2.2ના બીજા પ્રશ્નની પહેલી જે રકમ છે એમાં તમને શૂન્યનો સરવાળો 1/4 અને દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર -1 આપ્યો છે। અહીં જે વાત કરી રહ્યા છીએ દ્વિઘાત બહુપદીની વાત કરી રહ્યા છીએ, તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટાની કિંમત તમને 1/4 આપી છે, અને આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર જે થાય છે તો એ સૂત્ર પ્રમાણે આપણે લખીએ તો આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ થાય -2/a, જેની કિંમત થાય છે 1/4। તો ડાબા જબાના અંશ અને છેદોની જો સરખામણી કરીએ તો ડાબાનો અંશ -2 છે, જબાનો અંશ 1 છે, એટલે -2/1 લેવાય, એવી રીતે ડાબાનો છેદ એ છે અને જબાનો છેદ 4 છે, એટલે છેદ બરાબર છેદ એટલે એ બરાબર 4 લખાશે। હવે જે શૂન્યનો ગુણાકાર આપ્યો છે α×β = -1, તો α×β એટલે c/a ની કિંમત કહેવાય જે થાય -1, અને આ સૂત્રમાં આપણે એનું મૂલ્ય આગળ મળ્યું છે એ મૂકીશું, એટલે લખાશે c/4 = -1, અને c/4 = 4 જબામાં -1 સાથે ગુણાઈ જશે, તો સી બરાબર આપણને મૂલ્ય મળી જશે 4। તો અહીં આપણને દ્વિઘાત બહુપદીના ax² + bx + cના સૂત્રના સહગુણકો એ બી સીના મૂલ્યો મળી ગયા છે, અને માટે આપણે દ્વિઘાત બહુપદીના સૂત્રમાં એ બી સીના આ જે મૂલ્યો મળે છે એ મૂકી દઈશું। તો સૌથી પહેલાં શૂન્યનો સરવાળો α+β નું મૂલ્ય છે 1/4 આપ્યું છે, તો આપણે α+β = 1/4 લખીશું। હવે α+β ના સ્થાને એનું સૂત્ર મૂકીશું,
અને શૂન્યના સરવાળાનું સૂત્ર છે માઇનસ બી અપોન એ, એટલે માઇનસ બી અપોન એ બરાબર વન અપોન ફોર થશે. હવે ડાબા જબાના અંશ અને છેદોની સરખામણી કરીએ તો અંશ સાથે અંશ સરખાવતા ડાબાનો અંશ માઇનસ બી બરાબર જબાનો અંશ વન થશે, અને એ જ રીતે છેદ સાથે છેદ સરખાવતા ડાબાનો છેદ એ બરાબર જબાનો છેદ ચાર થશે. અને હવે બી સાથે રહેલું માઇનસ એ સામે એક સાથે જશે એટલે બી બરાબર માઇનસ વન થશે. તમે એમ પણ કહી શકો છો કે બંને બાજુ માઇનસ ગુણતા માટે બીનું મૂલ્ય આપણને મળે છે. બંને બાજુ માઇનસ ગુણીએ તો માઇનસ બી જોડે માઇનસ ગુણાય એટલે પ્લસ બી થાય, અને વન જોડે માઇનસ ગુણાય એટલે માઇનસ વન થાય. હવે શૂન્યના ગુણાકારની વાત કરીએ. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટાની કિંમત આપણને માઇનસ વન આપી છે. આલ્ફા ગુણ્યા બીટાનું આપણે સૂત્ર લખીશું જે છે સી અપોન એ, અને સી અપોન એમાં આપણે એનું મૂલ્ય આગળ જે મેળવ્યું છે એ મૂકીશું. તો આગળ જે એનું મૂલ્ય ચાર મળ્યું હતું એ આપણે સીના છેદમાં લખીશું. હવે એ જે ચાર છે એ ચબામાં માઇનસ વન સાથે ગુણાઈ જશે માટે સી બરાબર લખાશે માઇનસ ચાર, અને માટે દ્વિઘાત બહુપદી થશે પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. અને આ દ્વિઘાત બહુપદીના સૂત્રમાં આપણે મેળવેલા એ બી અને સીના મૂલ્યો આપણે મૂકીશું. તો દ્વિઘાત બહુપદીના સૂત્રમાં એ બી સીના કિંમતો આપણે મૂલ્યો મૂક્યા છે, અને હવે એ મૂલ્યો પ્રમાણે કૌંસ ખુલ્લા કરીશું તો પદાવલી મળશે ફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચાર. તો આ એવી દ્વિઘાત બહુપદી છે કે જેના શૂન્યનો સરવાળો વન અપોન ફોર થાય છે અને શૂન્યનો ગુણાકાર માઇનસ વન થાય છે. તમે આગળ ગણેલી રીત પ્રમાણે ચેક કરી શકો છો. જો આખી બહુપદીમાંથી કોમન નીકળેલી સંખ્યા કોઈ શૂન્યેતર અચળ કે હોય તો બહુપદી બરાબર પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં ફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચાર થાય. મેં અગાઉના લેક્ચરમાં આ કે શું છે એના વિશેની ચર્ચા કરી હતી. તો અહીં આ પ્રશ્ન આપણે આટલો ગણતરીમાં લેવાનો છે. બીજો પ્રશ્ન લઈએ, બીજા પ્રશ્નની બીજી રકમ લઈએ. તો બીજા પ્રશ્નની આ રકમમાં શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય આપ્યું છે રૂટ ટુ, અને એને આપણે આલ્ફા પ્લસ બીટાના સૂત્ર માઇનસ બી અપોન એ સાથે સરખાવીએ છીએ તો જબામાં રૂટ ટુના છેદમાં કંઈ નથી એટલે આપણે એક લખી શકીએ છીએ. અને હવે મેં જેમ આગળ સરખામણી કરી હતી એમ ડાબા જબાના અંશની અંશ સાથે સરખામણી છેદની છેદ સાથે સરખામણી કરીએ તો એ બરાબર વન અને માઇનસ બી બરાબર રૂટ ટુ મળે છે. બીના મૂલ્યમાં બંને બાજુ માઇનસ ગુણતા બી બરાબર માઇનસ રૂટ ટુ થશે. અને હવે શૂન્યના ગુણાકારોની વાત કરીએ. શૂન્યના ગુણાકારોને આલ્ફા ગુણ્યા બીટા એટલે કે વન અપોન થ્રી એનું મૂલ્ય આપ્યું છે એ લખીશું આપણે, અને શૂન્યના ગુણાકારોનું સૂત્ર લખીએ એની જગ્યાએ. તો સી અપોન એ બરાબર વન અપોન થ્રી લખાશે, અને એનું મૂલ્ય આગળ જે મેળવ્યું છે એ મૂકીશું. તો એનું મૂલ્ય એક સીના છેદમાં મૂકીએ, અને હવે એ ડાબાના છેદમાં રહેલો એક જબાના અંશના એક સાથે ગુણાઈ જશે માટે સી બરાબર આપણને મળશે વન અપોન થ્રી. અને હવે એના પરથી દ્વિઘાત બહુપદી લખીશું, અને એ દ્વિઘાત બહુપદી લખાશે પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. બહુપદીમાં એ બી અને સીના મૂલ્યો જે આપણે મેળવ્યા છે એ મૂકીશું. એ બરાબર વન મેળવ્યું છે, બી બરાબર માઇનસ રૂટ ટુ છે, અને સી બરાબર વન અપોન થ્રી છે. આ કિંમતો મૂકીશું અને હવે સાદરૂપ આપીશું. અહીં અંતિમ પદ સી બરાબર વન અપોન થ્રી જે હતા એમાં છેદમાં રહેલા ત્રણનો લસા લઈએ એટલે દરેક પદો સાથે ત્રણ ગુણાય, એટલે પહેલા પદ સાથે ત્રણ ગુણાય એટલે થ્રી એક્સ સ્ક્વેર, બીજા પદ સાથે ત્રણ ગુણાય એટલે થ્રી રૂટ ટુ એક્સ, અને ત્રીજા પદ સાથે ત્રણ ગુણાય એટલે ત્રણ ત્રણ જતા રહે એટલે વધે વન. પણ ત્રણનો લસા લીધો એટલે સંપૂર્ણ બહુપદીના છેદમાં ત્રણ લખવા પડશે, અને જે છેદમાં ત્રણ હતા એને આખી બહુપદીની આગળ લખવા હોય તો વન અપોન થ્રી કરીને કૌંસમાં આખી બહુપદી લખાય. આમ મૂળભૂત સ્વરૂપમાં બહુપદી તો કૌંસમાં જે છે એ જ થઈ. વન અપોન થ્રી એ કોમન નીકળેલી સંખ્યા, જે પ્રશ્ન એકમાં આપણે શૂન્યેતર અચળ કે લઈએ છીએ ને એ કે પ્રકારની કોઈ એક સંખ્યા છે. વન અપોન થ્રી બહુપદીમાંથી કોમન નીકળેલો એક અવયવ. તો આ જે વન અપોન થ્રી છે એમ કોઈ પણ શૂન્યેતર અચળ કે હોઈ શકે છે. આમ કોઈ પણ શૂન્યેતર અચળ કે માટે બહુપદી પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં થ્રી એક્સ સ્ક્વેર માઇનસ થ્રી રૂટ ટુ એક્સ પ્લસ વન લખી શકાય.
ત્રીજી બહુપદી માટે શૂન્યનો સરવાળો શૂન્ય આપ્યો છે અને શૂન્યનો ગુણાકાર રૂટ ફાઈવ આપ્યો છે. તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર ઝીરો લખીશું. આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી અપોન એ બરાબર ઝીરો, અને ઝીરો એટલે ઝીરોના છેદમાં એક પણ લખાય. ડાબા જબાના અંશ અંશની સાથે સરખાવે, છેદ છેદની સાથે સરખાવે તો માઇનસ બી બરાબર ઝીરો અને છેદ એ બરાબર વન થાય છે. માટે માઇનસ બી બરાબર ઝીરો તો બી બરાબર ઝીરો જ કહેવાય. અને હવે શૂન્યના ગુણાકારની વાત લઈએ તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર રૂટ ફાઈવ થશે, એટલે કે સી અપોન એ બરાબર રૂટ ફાઈવ થશે. એની કિંમત અગાઉ જે મળી હતી એ કિંમત એક અહીં મૂકીએ તો એકને રૂટ ફાઈવ સાથે ગુણતા સીની કિંમત સી બરાબર રૂટ ફાઈવ મળશે. એ બી સીની કિંમતો મળી ગઈ છે, જેને બહુપદી પી ઓફ એક્સ સૂત્રમાં પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી ઓફ બી એક્સ પ્લસ સીમાં એ બી સીની કિંમતો મૂકીશું, જેથી આપણને એક્સ સ્ક્વેર પ્લસ ઝીરો પ્લસ રૂટ ફાઈવ એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ રૂટ ફાઈવ બહુપદી મળશે. તો આ જ પ્રમાણે બાકી રહેલી ત્રણ રકમો તમારે જાતે ગણવાની છે, એટલે ઉદાહરણ 4, 5, 6 અને સ્વાધ્યાય 1, 2.2 ના પ્રશ્ન 2 ના 4, 5, 6 પ્રશ્ન અને ઉદાહરણ 2, 3, 4 જાતે ગણવા.